प्राचीन समय में गुजरात ने गौरव अपावनारु वडनगर ए आधुनिक गुजरात नु पण उज्जवल नगर बनवा तरफ झड़पथी नवो आकार पामी रह्यो छे। जिला कलेक्टर उदित अग्रवालना अध्यक्षस्थाने वडनगर में पूर्ण थयेला अने निर्माणाधीन विविध प्रोजेक्ट्स ने समीक्षा बैठक जिल्लाना अधिकारीओ साथे योजाई हती। आ बैठक में वडनगर में टूरिज्म विभागे तैयार करेला गाइड अने वॉलंटियर साथे वातचीत करीने कामगीरीना अनुभव जाण्या हता। आगामी समय में वडनगर हवे पोतानी विरासतना वारसा साथे आधुनिक कदम भरतू प्रवासन स्थल तरीके आकार पामवानुं छे, त्यारे अनेक लोकोने गाइडनी जरूर पड़शे। वडनगरना युवाओने अत्यारथी ज ए माटे काम सोंपायुं छे। युवाओ अने स्थानिक लोको वडनगरना इतिहास, वैभव, वारसो, प्रवासनना अन्य स्थळोनी जाणकारी मेळवी शके ए माटे सात स्तरीय टूरिज्म विभागे तैयार करेला गाइड अने वॉलंटियर्सनी अलग अलग सात टीमो बनावी તેમની વચ્ચે તારીખ 6 એપ્રિલ 2022 રોજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ આવનાર ટીમને કલેક્ટર ઉદિત અગ્રવાલ તરફથી ₹11,000 આપવાનું નક્કી કરાયું છે। સ્થાનિક લોકોને અને બહારના લોકોને વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાઈ રહેલા વડનગર વિશે માહિતી પ્રાપ્ત થાય એ માટે પ્રતિ સપ્તાહે કલેક્ટર કાર્યક્રમ યોજી અનેકવિધ પ્રોજેક્ટ્સની વિગતો મેળવી અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર ઓમ પ્રકાશ, નિવાસ અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, વડનગર માટે નિયુક્ત ફરજ પરના અધિકારી આર આર ઠક્કર, ટુરિઝમ અને આર્કિયોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમયમાં વિશ્વની એક સૌથી સારી જે ટુરિસ્ટ સ્પોટ છે આ પૈકી એક બનવા માટે ડેવલપ થઈ રહી છે। વડનગરમાં જે ભારત સરકારના અને ગુજરાત સરકારના ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, આ પ્રોજેક્ટ્સ માટે આજે એક રિવ્યૂ કરવામાં આવ્યું છે। વિશેષતઃ તો આજે જે આપણા દ્વારા વોલન્ટિયર્સ અને ગાઈડ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે એના સાથે એક બેઠક કરી કે કેવી રીતે વડનગરના લોકોના પણ આપણે ઇન્વોલ્વ કરીએ, વધારે ઇન્વોલ્વમેન્ટ થાય એના માટે એમના સાથે એક સ્પર્ધાત્મક અને એક પોઝિટિવ કોમ્પિટિશનનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। એના સિવાય હવે વડનગરના જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એનું રિવ્યૂ કર્યું, જે પ્રોજેક્ટ્સ ઓલરેડી ચાલી રહ્યા છે અને આગામી પ્રોજેક્ટ્સ માટે પણ જે આપણે આગળ કરવાનું છે એના માટે આયોજન કરવામાં આવ્યું છે। દર અઠવાડિયે વડનગરમાં કંઈ ના કંઈ સારો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, જેમાં ઘણા બધા લોકો ભાગ પણ લે છે, મહેસાણા જિલ્લાના અને બહારના લોકો પણ આવીને ભાગ લઈ રહ્યા છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બીજા મોટા શહેરોમાંથી, દિલ્હી, મુંબઈ, આ બધી જગ્યામાંથી હવે લોકોએ વડનગરમાં આવીને બધા જે ઐતિહાસિક સ્મારકો છે આ જોવા ચાલુ થયા છે। આ મારા માટે બહુ ખુશીની વાત છે અને અમારી ઈચ્છા છે કે આગામી સમયમાં વડનગર જેવી જગ્યાનું એક ટુરિસ્ટ સ્પોટ તરીકે જે આપણે ડેવલપ કરી રહ્યા છીએ આના માટે બહુ વધારે લોકો આમાં ભાગ લે અને આનો લાભ લે। ખાસ કરીને ટુરિસ્ટો જે ભારતથી આવી રહ્યા છે, તંત્ર તરફથી આપણે કેવા પ્રકારની સગવડ આપી રહ્યા છે? અત્યારે જે ટુરિસ્ટ આવે છે એમના માટે અમારા દ્વારા ગાઈડ્સ જે તૈયાર કરવામાં આવ્યા છે એ અમારી ગુજરાત સરકારની ટુરિઝમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે, ત્યાંથી લોકોને એમને બુક કરી શકે છે। અને વડનગરમાં ઐતિહાસિક ધરોહરો આટલી બધી છે જેના માટે લોકો પોતે અવગત થઈ શકે છે।